નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 15.1 પાર્ટ 2 ના બીજા એક દાખલા જોઈએ. તો દાખલા નંબર 6, એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તેમાં એક નારંગી સ્વાદની મીઠાઈ હોય, બે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધો. આપણે શોધવાનું તેની સંભાવના. તો પહેલી જ ઘટના જોઈ લઈએ. ઘટના એક છે, નારંગીના સ્વાદની મીઠાઈ હોય. તો આપણે ઘટના એક, નારંગીના સ્વાદની મીઠાઈ હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો રકમની અંદર શું આપેલું છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. તો ધારો કે પરિણામોની કુલ સંખ્યા n છે, પરંતુ બધા પરિણામમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, કારણ કે થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈઓ નથી. આથી પી ઓફ એ ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો નારંગીના સ્વાદની મીઠાઈઓ થેલામાં નથી, આથી તેના પરિણામની સંખ્યા કેટલી થશે? ઝીરો. ઝીરો ભાગ્યા કુલ પરિણામ કેટલા છે આપણા જોડે? એન. તો ઝીરો ભાગ્યા એન, તો પી ઓફ એ બરાબર શું થાય? આપણો જવાબ ઝીરો. પછી બીજી ઘટના જોઈએ. તો ઘટના બીની અંદર લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના આપણને શોધવાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રકમમાં જોઈશું. તો રકમમાં શું છે? એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. તો બધી જ મીઠાઈઓ કયા સ્વાદની છે? લીંબુના સ્વાદની. તો એના કુલ પરિણામ કેટલા છે? એન. તો આપણે તેને ઘટના બી કહીશું. તો પી ઓફ બી ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા પણ એન છે. આપણા જોડે કુલ પરિણામ પણ કેટલા છે? એન. તો એન ભાગ્યા એન, તો પી ઓફ બી બરાબર કેટલા થાય? એક થાય. એના પછીનો દાખલો, દાખલા નંબર 7. આપેલ છે કે વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી ઘટના જોઈ લઈએ કે ઘટના શું છે. ધારો કે ત્રણ વિદ્યાર્થીઓનો સમૂહ છે, તેમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપણને આપેલી છે. તેને આપણે કહીશું પી ઓફ એ. તો પી ઓફ એ બરાબર 0.0992 થાય. તો આ એક પૂરક ઘટના આપણે કહી શકીએ. તો ઘટના એ ડેશ, ત્રણ વિદ્યાર્થીઓ સમૂહ બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય, આ એક પૂરક ઘટના. કેમ? કારણ કે આપણે ઉપરની ઘટનામાં જોયું કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન છે, જ્યારે એ ડેશ ઘટનામાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના પી એ ડેશ આપણે ધારી. તો આ ઘટનાને આપણે પૂરક ઘટના કહી શકીએ. તો પૂરક ઘટનાનું સૂત્ર આપણને ખબર છે, પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1. આપણને પી ઓફ એ આપેલા છે, પી ઓફ એ બરાબર 0.092. તો પી ઓફ એ બરાબર 0.092, પી એ ડેશ આપણે શું કરવાના? શોધવાના. ઇઝ ઇક્વલ ટુ 1. પી એની આપણે શું મૂકી? કિંમત મૂકી. એ કિંમત બરાબરની પેલી બાજુ લઈ ગયા, તો આ પ્લસ હતા, ક્યાં શું થઈ જાય? માઇનસ. તો 1 - 0.092. તો 1 - 0.092 એટલે પી એ ડેશ કેટલા આવશે? 0.08. તો આ મળશે આપણી ઘટના એ ડેશ, પી ઓફ એ ડેશ. ત્યારબાદ દાખલા નંબર 8. એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદરચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો 1 લાલ હોય, 2 લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોયા તેમ જ એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે, તો કુલ પરિણામ સંખ્યા કેટલી થશે? 3 - 5, કારણ કે 3 લાલ દડા અને 5 કાળા દડા. 3 લાલ અને 5 કાળા, તો કુલ કેટલા દડા થાય? 8 દડા. તો આપણે કુલ પરિણામ સંખ્યા કેટલી થશે? 8 થાય. તો પહેલી જ ઘટના જોઈએ આપણે. કઈ ઘટના? એ લાલ હોય તેની સંભાવના.
આપણે જોયું કે થેલામાં કેટલા દડા લાલ છે, 3 દડા, તો થેલામાં કુલ 3 લાલ દડા છે. તો તેના માટેનું સૂત્ર પી ઓફ એ ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો લાલ દડાની સંખ્યા કેટલી હતી, 3. તો લાલ દડાની સંખ્યા કેટલી હતી, 3, અને કુલ દડા કેટલા હતા, 8. તો પી ઓફ એ બરાબર કેટલા થશે, 3/8. તેના જેવી બીજી ઘટના આપેલી હતી લાલ ન હોય તેની સંભાવના. તો આ એક કેવી ઘટના કહેવાય, પૂરક ઘટના કહેવાય. કે ઘટના એ બમાસ કયા દડા હતા, લાલ દડા, જ્યારે ઘટના એ ડેશમાં કેવા દડા છે, લાલ ન હોય તેવા દડા. તો તેના માટે આપણે પૂરક ઘટનાનું સૂત્રનો ઉપયોગ કરી શકીએ, પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ બરાબર 1. પી ઓફ એની કિંમત કેટલી હોય, 3/8 પ્લસ પી ઓફ એ ડેશ બરાબર 1. 3/8 બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો શું થઈ જશે, માઇનસ. 8ના લસા લઈ લઈએ, 8 અહીંયા જતા રહેશે, 8 - 3/8. તો પી ઓફ એ ડેશ કેટલા થશે, 8 - 3 જશે તો 5, નીચે 8 એમના એમ. તો પી ઓફ એ ડેશ કેટલા હશે, 5/8. તો લાલ ન હોય તેની સંભાવના 5/8 થાય. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે જો દાખલા નંબર 9. એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી 1 લાલ હોય, 2 સફેદ હોય, 3 લીલી ન હોય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આગળ દાખલાની અંદર જોયું તે જ રીતે આપણે જોઈએ. તો સૌ પ્રથમ તેના કુલ પરિણામ કેટલા થશે, તો 5 લાલ, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી. તો કુલ પરિણામ કેટલા થશે આપણા જોડે, 5 + 8 + 4. તો કુલ પરિણામ આપણા જોડે કેટલા થશે, 17 એ આપણા કુલ પરિણામ. વિદ્યાર્થી મિત્રો, આપણા જોડે કુલ પરિણામ કેટલા થાય, 17 જોયા. તો કુલ પરિણામ આપણા 17. તો 17 કુલ પરિણામ. પહેલી ઘટના જોઈએ, ઘટના 1 લાલ હોય તેની સંભાવના. તો એક પેટીમાં લાલ લખોટીની સંખ્યા કેટલી છે, 5 છે. તો એક પેટીમાં લાલ લખોટીની સંખ્યા 5 છે. તો પી ઓફ એ, તો પી ઓફ એ બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો પેટીમાં 5 લાલ લખોટી, તો પી ઓફ એના સાનુકૂળ પરિણામો 5 અને કુલ પરિણામો 17. તો પી ઓફ એ બરાબર કેટલા થશે આપણા, 5/17. હવે જોઈએ ઘટના બી. હવે સફેદ હોય તેની સંભાવના. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, એક પેટીમાં સફેદ લખોટી સંખ્યા કેટલી હતી, 8 હતી. તો તેના માટે તે સૂત્ર, પી ઓફ બી બરાબર ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, જે 8 એ આપણે શું લખીએ, સફેદ લખોટીની સંખ્યા, જે આપણી પેટીમાં લખોટી હોય તેની સંખ્યા, ભાગ્યા આપણા શું હોય, આ કુલ પરિણામ. તો પી ઓફ બી બરાબર 8/17. એ જ રીતે આપણે ઘટના સી, ઘટના સી લીલી ન હોય તેની સંભાવના. તો લીલી ન હોય તેની સંભાવના એટલે, તો આપણે ધારી લેવાનું કે પેટીની અંદર લીલી લખોટી નથી, ખાલી સફેદ અને લાલ લખોટી જ છે. તો તેવાની પરિણામની સંખ્યા કેટલી થશે આપણા જોડે, 13 થાય. આથી તેનું ઘટના સી પી ઓફ સી કેટલી થશે આપણા જોડે, ઘટના સીને સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો એ કેટલા પરિણામ થયા આપણા જોડે, 13/17. જે 13 પરિણામ છે તે સફેદ અને લાલ લખોટીના જ છે, તેમ આપણે ધારી શકીએ. આથી પી ઓફ સી બરાબર 13/17. ત્યારબાદ દાખલા નંબર 10. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, ₹1ના 50 સિક્કા, ₹2ના 20 સિક્કા અને ₹5ના 10 સિક્કા છે. જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય, તો સિક્કો 1 50 પૈસાનો સિક્કો હશે, 2 ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી. તો વિદ્યાર્થી મિત્રો,
पहला पर जो जीए कुल परिणाम की संख्या, सौ प्रथम कुल परिणाम संख्या अपने शोधवी पड़े। तेना माटे 50 पैसा के 100 सिक्का तो 100, पछी रुपया एकना 50 सिक्का तो प्लस 50, रुपया बेना 20 सिक्का प्लस 20, और रुपया पांचना 10 सिक्का तो प्लस 10। जेटला सिक्काओं की संख्या एम शू करो अपने सरवाड़ो, तो सरवाड़ो केटलो मळशे आपने 180। आ 180 आपनो शू थशे कुल परिणाम थाय। तो सौ प्रथम घटना ए, 50 पैसा सिक्को होय तेनी संभावना। तो आपणे जोईए के गल्लानी अंदर 50 पैसाना 100 सिक्का छे। तो पहला सूत्र पी ऑफ ए, घटना ए ने सानुकूल परिणामनी संख्या भाग्या कुल परिणामनी संख्या। तो 50 पैसा केटला सिक्का हता आपणे जोड़े 100, ने कुल परिणाम केटला हता 180। शून्य शून्य कैंसल, 5 दू 10, 9 दू 18, 2 2 कैंसल, तो पी ऑफ ए बराबर केटला मळे आपणे 5/9। હવે જોઈએ ઘટના બી। ઘટના બી માં શું છે વિદ્યાર્થી મિત્રો, રૂપિયા 5 સિક્કો નહીં હોય તેની સંભાવના। તો બધા સિક્કાઓની અંદરથી રૂપિયા 5 સિક્કાની સંખ્યા આપણે શું કરવાની, બાદ કરવાની। તો વિદ્યાર્થી મિત્રો રકમની અંદર શું કેટલા સિક્કા હતા, રૂપિયા 5 10 સિક્કા, તો 180 માઇનસ 10, તો કુલ કેટલા સિક્કા વર્ષમાં આપણા જોડે 170 સિક્કા। તો પી ઓફ બી, घटना बी ने सानुकूल परिणाम की संख्या भाग्या कुल परिणाम की संख्या, तो आप के मल्या परिणाम 170, कुल परिणाम तो अपना जो के 180। तो शून्य शून्य कैंसल, 17/18, तो पी ऑफ बी बराबर 17/18 थाय। तो विद्यार्थी मित्रों आ रीते अपने बीजा दाखला गणी सकी।